અન્ય 8 એવા કામો છે કે જે આપણે એટીએમ થી કરી શકીએ છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, હાલના સમયમાં અનેક લોકોનું બેંકમાં અકાઉન્ટ હોય જ છે, અને તમે જેવો બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવો છો, ખોલાવો છો, એટલે તરત જ બેંકમાંથી તમને પાસબુક, ચેકબુક તેમજ એટીએમ કાર્ડ આપવામાં આવે છે। ત્યારે એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી શકાય છે એ વાત અનેક લોકો જાણે છે, પરંતુ આ સિવાય પણ અન્ય 8 એવા કામો છે કે જે આપણે એટીએમ થી કરી શકીએ છે। તો કયા કામો છે એ કે જે આપણે એટીએમ થી કરી શકીએ છે તે વિશે જાણીએ। આપણે અહીં વાત કરી રહ્યા છે એટીએમ ની, જેનું ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન, જે એક કોમ્પ્યુટરાઇઝડ મશીન છે જે ગ્રાહકોને બેંકમાં આવ્યા વગર તેમના એકાઉન્ટ સુધી પહોંચવામાં તેમજ પૈસા ઉપાડવામાં અને અન્ય નાણાકીય સલામતી માટે પરવાનગી આપે છે। તમે તમારો એટીએમ પિનને દાખલ કરતા પહેલા આપેલ ખાનામાં તમારું કાર્ડ નાખો, તે પછી તમે તમારી મરજી મુજબ કોઈ પણ લેવર ડેવર માટે વિકલ્પો પસંદ કરી શકો છો। આ વિકલ્પોમાં પૈસા ઉપાડવાનો તેમજ અન્ય કાર્યોનો પણ સમાવેશ થાય છે। પૈસા ઉપાડવા સિવાય એટીએમ મારફતે તમે બેંક બેલેન્સ જાણી શકો છો તેમજ મિની સ્ટેટમેન્ટ પણ કાઢી શકો છો, જે તમને તમારા ખાતાના છેલ્લા 10 વ્યવહારોની માહિતી આપશે। કાર્ડ ટ્રાન્સફર SBI ની વેબસાઇટ અનુસાર એક SBI ડેબિટ કાર્ડ થી બીજા ડેબિટ કાર્ડમાં તરત રકમ ટ્રાન્સફર કરી શકીએ છીએ। આ નિઃશુલ્ક અને સરળ સેવાનો ઉપયોગ કરીને તમે તમારા પરિવારજનોને રોજ રૂપિયા 40,000 મોકલી શકો છો, તેમજ લેવડ દેવડની કોઈ જ લિમિટ નથી। ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, કોઈ પણ વિઝા કાર્ડનું બિલ ચૂકવવા માટે આ સેવાનો ઉપયોગ કરી શકાય છે। તમારા ક્રેડિટ કાર્ડનું પેપરલેસ ચૂકવણું તમે આના દ્વારા કરી શકો છો। તમે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો। એક કાર્ડમાંથી ઓછામાં ઓછા 16 એકાઉન્ટ લિંક કરી શકાય છે। સાથે સાથે તમે બેંક એટીએમ મારફતે તમારા જીવન વીમા પ્રીમિયમનું પણ ચૂકવણું કરી શકો છો। LIC, HDFC લાઈફ અને SBI લાઈફ જેવી વીમા કંપનીઓએ એટીએમના માધ્યમથી પ્રીમિયમની ચૂકવણી સુવિધા માટે બેંક સાથે કરાર કર્યા છે। માત્ર વીમા પોલિસી નંબર તમારી પાસે રાખવો જોઈએ। તમે એટીએમ થી ચેકબુક ઓર્ડર કરી શકો છો। તમે એટીએમ થી રિક્વેસ્ટ કરીને તમારા એડ્રેસ પર ચેકબુક મંગાવી શકો છો। તમે એટીએમ થી મોબાઈલ બેન્કિંગ માટે રજીસ્ટર કરેલ મોબાઈલ ફોન મારફતે બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકો છો। એટીએમ મશીનથી તમે પિન પણ બદલી શકો છો। કેટલાક સમય બાદ બેંક એટીએમનો પાસવર્ડ બદલતા રહેવું જોઈએ। આમ તમે આ રીતના પૈસા ઉપાડવા સિવાયના અન્ય બેંકને લગતા કામો પણ એટીએમની મદદથી કરી શકો છો।